हेलो फ्रेंड्स, आज जे आप जुवाना छे ए छे सब्जेक्ट थर्मल एंजीनियरिंग 2। एनी अंदर आईसी एंजीन चैप्टर नी अंदर जे बेजिक टर्मिनोलॉजी छे आईसी एंजीन नी अंदर जे पिस्टन सिलिंडर ने लगता जे बेजिक टर्मिनोलॉजी छे ए आपणे आ वीडियो नी अंदर डिस्कस करवाना छे। तो सौथी पहला एक ड्रॉइंग जोई लईए जेनी मदद थी तमने रफ आइडिया तो ऑलरेडी आई जशे के कई रीते एनी डिफाइन थशे, कई रीते एने डिफाइन करी शकाशे। तो सौथी पहला आपणे जोईए तो पिस्टन डिस्प्लेसमेंट मतलब पिस्टन केटलू मूवमेंट करे छे एने शू कहेवामां आवे छे, पिस्टन डिस्प्लेसमेंट। अहींया तमे जोई शको छो इनटेक वॉल्यूम एने बीजी रीते इनटेक वॉल्यूम तरीके भी इंडिकेट करवामां आवे छे। ओके, सिलिंडर। ओके, बे नवा वर्ड छे टीडीसी अने बीडीसी। तो टीडीसी एटले टॉप डेड सेंटर अने बीडीसी एटले बॉटम डेक सेंटर। अने लेफ्ट साइड जे छे शू छे, बोर। बोर एटले जे सिलिंडर छे, मैं तमने लास्ट विडियो अंदर कीधुं हतुं के सिलिंडर जे छे ए सिलिंडर शेपमां होय छे, एटले एनो मतलब डायमीटर एटले के व्यास हशे। तो ए जे डायमीटर होय छे एने शू कहेवामां आवे छे, बोर कहेवामां आवे छे। ओके, तो वन बाय वन बधा टर्मिनोलॉजी आपणे જોઈ લઈએ કે કઈ રીતે ડિફાઇન થાય, અને એ સિવાય બીજી બે ત્રણ ટર્મિનોલોજી છે જે આપણને એક્ઝામ્પલ ચેપ્ટરના એન્ડમાં એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલમાં પણ આપણને કામ લાગશે। તો સૌથી પહેલાં શું છે જોઈ લઈએ, ટોપ ડેડ સેન્ટર। ઓકે, તો અહીંયા જોઈ શકો છો આરો ટોપ ડેડ સેન્ટર, તો એ શું છે તો કે પોઝિશન ઓફ ધ પિસ્ટન વેન ઇટ સ્ટોપ્સ એટ ધ ફર્ધરેસ્ટ પોઈન્ટ અવે ફ્રોમ ધ ક્રેન્કશાફ્ટ। અહીંયા નીચે આ બાજુ રાઇટ સાઈડ ક્યાંક ક્રેન્કશાફ્ટ હશે, તમને લાસ્ટ વિડીયોની અંદર મેં તમને બધા કમ્પોનન્ટ બતાવ્યા તો એમાં તમને ફિગર યાદ હશે, તો ક્રેન્કશાફ્ટ નીચે હોય, આ જે છે તમને જે રેક્ટેંગલ દેખાય છે કનેક્ટિંગ રોડ છે। ઓકે, અહીંયા કનેક્ટિંગ રોડ હશે અને નીચે તમારું શું હશે, ક્રેન્કશાફ્ટ। તો આ પિસ્ટન જ્યારે એનાથી સૌથી દૂરનું જે પોઈન્ટ હોય ત્યાં સુધી જ્યારે મૂવમેન્ટ કરશે તો એને શું કહેવામાં આવે છે, ટોપ ડેડ સેન્ટર। ઓકે, ટોપ બીકોઝ ધ પોઝિશન ઇઝ એટ ધ ટોપ ઓફ ધ એન્જિન, એન્ડ ડેડ બીકોઝ ધ પોઝિશન સ્ટોપ ઓન ધીસ પોઈન્ટ। તમે પિસ્ટન જે છે આનાથી ઉપર જઈ જ નહીં શકે, આટલું જ એની મેક્સિમમ કન્ડિશન હશે કે ભાઈ અહીંયા સુધી જ જશે, એનાથી ઉપર જઈ શકશે નહીં, એટલા માટે એને શું કહેવામાં આવે છે, ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર। ઓકે, હવે અમુક એન્જિનની અંદર એને બીજા નામથી ઓળખવામાં આવે છે કે જેમ કે હેડ એન્ડ ડેડ સેન્ટર, HEDC, હેડ એન્ડ ડેડ સેન્ટર। કેમ હેડ ડેડ, કારણ કે હેડ જે છે એનો એન્ડ છે, એટલા માટે એને આપણે હેડ એન્ડ ડેડ સેન્ટર। સમ સોર્સ કોલ ધ પોઈન્ટ TOP સેન્ટર, ઓકે, એટલે ટોપ સેન્ટર। ઓકે, વેન ધ પિસ્ટન ઇઝ એટ TDC એટલે ટોપ ડેડ સેન્ટર, TDC અને BDC તમને હવે ખબર પડી જવી જોઈએ, ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટર। ધ વોલ્યુમ ઇન ધ સિલિન્ડર ઇઝ અ મિનિમમ કોલ્ડ અ ક્લિયરન્સ વોલ્યુમ। ઓકે, આ દરમિયાન જે વોલ્યુમ હશે એ કેવું હશે, મિનિમમ હશે। અહીંયા તમે જોઈ શકો છો બતાવ્યું છે ક્લિયરન્સ વોલ્યુમ, તો એ શું છે, ક્લિયરન્સ વોલ્યુમ છે કે એ જે પિસ્ટન છે શું છે તો કે અમારું ટોપ ડેડ સેન્ટર સુધી પહોંચેલું છે અને એને શું કહેવામાં આવે છે, ક્લિયરન્સ। ઓકે, એના પછી આપણે વાત કરીએ, ટોપ ડેડ સેન્ટર થઈ ગયું, હવે આપણે જોઈએ બોટમ ડેડ સેન્ટર। ઓકે, તો બોટમ ડેડ સેન્ટરમાં શું કહે છે તો કે પોઝિશન ઓફ અ પિસ્ટન વેન ઇટ સ્ટોપ એટ ધ પોઈન્ટ ક્લોઝ ટુ ધ ક્રેન્કશાફ્ટ, મતલબ ક્રેન્કશાફ્ટની જે નજીકમાં જે પોઈન્ટ ઉપર સ્ટોપ થાય એને શું કહેવામાં આવે છે, BDC એટલે કે બોટમ ડેડ સેન્ટર। સમ સોર્સ કોલ ધીસ ક્રેન્ક એન્ડ ડેડ સેન્ટર, જે રીતે પહેલાંમાં આપણે હેડ એન્ડ આવતું હતું કારણ કે ઉપર હતું, હવે આમાં ક્યાં આવશે, ક્રેન્ક બાજુ આવે છે, ટુવર્ડ્સ ક્રેન્ક, એટલે એને શું કહેવામાં આવે છે, ક્રેન્ક એન્ડ ડેડ સેન્ટર, CEDC, બીકોઝ ઇટ ઇઝ નોટ ઓલવેઝ એટ ધ એન્ડ ઓફ ધ બોટમ। ઓકે, એ તો બરાબર છે, હવે વાત કરીએ સ્ટ્રોક। ઓકે, ખાસ સમજો સ્ટ્રોક શું છે, તો ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ પિસ્ટન ફ્રોમ વન એક્સ્ટ્રીમ પોઝિશન ટુ અધર, મતલબ TDC થી BDC, આ જે TDC પર સપોઝ પિસ્ટન હોય તમારું TDC થી BDC ઉપર જાય। ઓકે, ફરી ડેફિનેશન જુઓ, ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ પિસ્ટન ફ્રોમ વન એક્સ્ટ્રીમ પોઝિશન ટુ અધર એક્સ્ટ્રીમ પોઝિશન, એટલે TDC ટુ BDC, એટલે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર સુધીમાં જેટલું ડિસ્ટન્સ કવર કરે એને શું કહેવામાં આવે છે, સ્ટ્રોક। આ બધા જે ટર્મ છે એ તમે જ્યારે ન્યુમેરિકલ ગણશો ત્યારે તમને હેલ્પફુલ થશે। એના પછી છે બોર, તો મેં તમને પહેલાં જ કીધું હતું કે જે સિલિન્ડરનો જે ડાયામીટર હશે એને શું કહેવામાં આવે છે, બોર કહેવામાં
આવશે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સિલિન્ડર ડાયમીટર ઓફ અ પિસ્ટન ફેસ ડાયમીટર. ઓકે, પિસ્ટન ફેસ ડાયમીટર ઇઝ સેમ એઝ અ સિલિન્ડર ડાયમીટર માઇનસ સ્મોલ ક્લિયરન્સ. જે ક્લિયરન્સ હોય, જે છૂટછાટ હોય, એ શું કરવાની? માઇનસ કરવાની. બાકી તમે કહી શકો કે ભાઈ જે ડાયમીટર છે, ઓકે, જે પિસ્ટનનો ડાયમીટર હશે એ જ તમારા સિલિન્ડરનો ડાયમીટર કહી શકાય. એટલે આપણે સિમ્પલ યાદ રાખો કે સિલિન્ડરનો જે ડાયમીટર છે એને શું કહેવામાં આવે છે? બોર કહેવામાં આવે છે. હવે સ્વેપ્ટ વોલ્યુમ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ. સો વોલ્યુમ ડિસ્પ્લેસ બાય ધ પિસ્ટન એઝ ઇટ ટ્રાવેલ થ્રુ વન સ્ટ્રોક. વન સ્ટ્રોક દરમિયાન, મતલબ પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર સુધી અથવા તો બોટમ ડેડથી ટોપ ડેડ સેન્ટર સુધી મૂવમેન્ટ કરે, તો એ મૂવમેન્ટ દરમિયાન એણે કેટલું વોલ્યુમ સ્વેપ્ટ કર્યું, મતલબ એને કેટલું વોલ્યુમ કવર કર્યું, તો એને શું કહેવામાં આવે છે? એનું સ્વેપ્ટ વોલ્યુમ કહેવામાં આવે છે. ડિસ્પ્લેસમેન્ટ કેન બી ગીવન ફોર વન સિલિન્ડર ઓર એન્ટાયર એન્જિન. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ છે તમે ગમે તે રીતે ઇન્ડિકેટ કરી શકો. એના પછી આપણે જોઈએ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, એ છે ક્લિયરન્સ વોલ્યુમ. ઓકે, તો ક્લિયરન્સ વોલ્યુમ હવે તમને ખબર પડી જ ગઈ હશે કે શું છે, તો કે જોઈ લઈએ. ઇટ ઇઝ ધ મિનિમમ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર અવેલેબલ ફોર ધ ચાર્જ વેન ધ પિસ્ટન રીચીસ એટ ઇટ્સ આઉટર મોસ્ટ પોઝિશન ડ્યુરિંગ કમ્પ્રેશન સ્ટ્રોક ઓફ ધ સાયકલ. ઓકે, આપણે ફરી એકવાર ફિગર જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે. જ્યારે બી પિસ્ટન તમારું ટોપ ડેડ સેન્ટર પર પહોંચી જાય ત્યારે અહીંયા અમુક જગા રહી જાય છે. તો એ જે જગા છે, જે સ્પેસ છે, એની અંદર જે બી વોલ્યુમ હશે એને શું કહેવામાં આવે છે? ક્લિયરન્સ વોલ્યુમ. બરાબર, જુઓ ફરી એકવાર. મિનિમમ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર અવેલેબલ ફોર ધ ચાર્જ વેન ધ પિસ્ટન રીચીસ ધ આઉટર મોસ્ટ પોઈન્ટ સેન્ટર ઓર આઉટર ડેડ સેન્ટર ડ્યુરિંગ કમ્પ્રેશન સ્ટ્રોક ઓફ ધ સાયકલ. ઓકે, તો આઈ હોપ હવે તમને આટલું ક્લિયર થઈ ગયું હશે. સો મિનિમમ વોલ્યુમ ઓફ કમ્બક્શન ચેમ્બર વિથ પિસ્ટન એટ TDC ટોપ ડેડ સેન્ટર ઉપર હશે ત્યારે જે બી વોલ્યુમ રહ્યો હશે એની અંદર એને કહેવામાં આવે છે ક્લિયરન્સ વોલ્યુમ. હવે વાત કરીએ આપણે સ્ટુડન્ટ્સ કમ્પ્રેશન રેશિયો. તો કમ્પ્રેશન રેશિયો શું છે? ધ રેશિયો ઓફ ટોટલ વોલ્યુમ ટુ ક્લિયરન્સ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર ઇઝ નોન એઝ અ કમ્પ્રેશન રેશિયો ઓફ ધ એન્જિન. ઓકે, અને SI એન્જિન અને CI એન્જિન, મતલબ સ્પાર્ક ઇગ્નિશન અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન માટે કમ્પ્રેશન રેશિયો કેવો હોય છે? અલગ અલગ હોય છે. જે સ્પાર્ક ઇગ્નિશનમાં કેટલો હોય છે? 8:12, અને એ જ CIમાં કેટલો હોય છે? 12:24. ઓકે, એટલે શું કહેવા માગે છે કે આ જે સિલિન્ડર છે એ આખા સિલિન્ડરનો વોલ્યુમ અને આ જે ક્લિયરન્સ વોલ્યુમ રહ્યો એ બંનેનો જ્યારે આપણે ડિવાઇઝ કરીએ, મતલબ રેશિયો લઈએ, તો એને શું કહેવામાં આવે છે? કમ્પ્રેશન રેશિયો. તો આ જે ટર્મ્સ હતા એ બધા જ ટર્મ ઇમ્પોર્ટન્ટ હતા. એક્ઝામમાં ડેફિનેશન બી પૂછાય છે અને જ્યારે આપણે ન્યુમેરિકલ કરીશું ત્યારે બી આ ટર્મ્સ જે છે યુઝ થશે. તો આઈ હોપ મેં જે તમને આ ટર્મ સમજાય તમને ક્લિયર થઈ ગયા હશે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.